રહ્યું છે બરાબર 30% બાદ કરેલો કોર્સ કેટલો છે એ વિશેની માહિતી પણ મેં તમને આપી દીધી છે પણ ફરી પાછું એક વખત તમને એ યાદ અપાવું છું કે આપણે કેટલો કોર્સ છે એ બાદ થઈ ગયો છે ના નોટા કર્યું હોય તમારી પાસે ના લખેલું હોય કે કેટલો સિલેબસ આપણે નીકળી ગયો છે તો એ વિશેની માહિતી છે એ અત્યારે તમે મેળવી લેજો અને ક્યાં નોટ ડાઉન કરીને રાખી લેજો બીજું કે કોર્સ પૂરો થઈ ગયો છે આપણે ચેપ્ટર ચાલી ગયા એને ઘણો ટાઈમ થઈ ગયો વીકલી ટેસ્ટ ને એ બધું શરૂ થઈ ગયું છે તો ફરી પાછું યાદ આવે આપણે જે ભણી ગયા છીએ આપણે કેમ કે ક્લાસમાં જ્યારે હોય ત્યારે વારંવાર રિવિઝન થાય રાખતું હોય તો એ વસ્તુ આપણને ભૂલાતી ના હોય પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે આપણે જે ભૂલી ગયા છીએ એ ફરી પાછું યાદ કરવા માટે રિવિઝન કરીએ છીએ બરાબર પહેલેથી રિવિઝન લેતા જઈએ છીએ પહેલા જેટલા કાવ્યો આવે છે એ કાવ્યનું રિવિઝન કરી નાખશું પછી ચેપ્ટરનું રિવિઝન કરી નાખશું પછી જે વ્યાકરણ આપણે રહી ગયું છે બહુ પહેલા થઈ ગયું છે અરજી ને વાક્યના પ્રકારો ને એ બધું એ રિવિઝન કરી કાઢશું બરાબર હવે જોઈએ પહેલા અને રિવિઝન કરશું ત્યારે આપણે એક વસ્તુ જોતા જશું કે જે તે ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે એ હું તમને કહેતી જઈશ કે ભાઈ આ ચેપ્ટર છે એમાંથી મોટો પ્રશ્ન છે એ પૂછાય છે પછી નાના પ્રશ્નમાંથી આ પ્રશ્નો છે પૂછાવાની શક્યતા છે એ બધું જ તમે એક જગ્યાએ નોટ ડાઉન કરતા જાજો કા જે તે ચેપ્ટર તમારે ફેરબુક છે એમાં જગ્યા હોય તો ત્યાં લખતા જાજો કા પ્રશ્ન લખેલો હોય તેની સામે ટીક કરી નાખજો કે આઈએમપી લખી નાખજો અથવા તો પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો એમ કરીને રાખી દેશો તો પણ ચાલશે આ જ્યારે તમે ક્લાસમાં હોય છે ત્યારે બહુ ઇઝી રીતે થઈ જતી હોય છે તો અત્યારે આપણે ટીક કરતા જાજો છે હું પ્રશ્ન તમને કહેતી જાઉં છું કે 30% ઘટાડેલો કોર્સ છે બાદ કરી નાખ્યો છે આપણે બરાબર પહેલા એ જોઈ લઈએ કયું કયું છે તો કે 5, 11, 14, 16, 18, 19, 25, 26 આઠ ચેપ્ટર છે એ આપણા કોર્સમાંથી નીકળી ગયા છે આપણે 26 ચેપ્ટર છે ઈ 26 ચેપ્ટરમાંથી 8 ચેપ્ટર છે એ બાદ થઈ ગયા છે બરાબર એટલે એ ચેપ્ટર આપણે ભણવાના નથી કદાચ શરૂઆતમાં આપણે ભણી ગયા હોય અને તમારી પાસે લખેલો હોય તો ભલે એમ ન ભણ્યા હવે આપણે જોતા જાય કે જે સિલેબસમાં છે એ સિલેબસમાં જે કાવ્ય પૂછાણા છે એનું રિવિઝન કરતા જાય પહેલું કાવ્ય છે નાવિક વળતો બોલ્યો વળતો એટલે કે ફરી પાછો લોકડાઉન જ્યારે હતું ત્યારે દૂરદર્શન ઉપર ને એવી રીતે રામાયણ ફરી પાછી મૂકેલી હતી બરાબર તો રામાયણનો પ્રસંગ જ્યારે આવતા હતા એના એપિસોડ જ્યારે મૂકાતા હતા ત્યારે એમાં એક કહેવત પ્રસંગ આવ્યો કદાચ ને તમે જોયું હોય કે શ્રી રામ છે અયોધ્યા છોડીને જંગલ વિસ્તારમાં જ્યારે જાય છે ત્યારે નદી ઓળંગવાની હોય છે સાથે વિશ્વામિત્ર હોય છે તો એ નદી ઓળંગવા માટે એક નાવ પાસે જાય છે અને નાવમાં બેસી અને નદી પાર કરીને જવાનું હોય છે તો જ્યારે નાવિકને વિનંતી કરે છે કે ભાઈ શ્રીરામ સીતા લક્ષ્મણ વિશ્વામિત્ર આટલા લોકો બેસી અને નદીને સામે પાર જવાના છે જ્યારે નાવિકને એ ખબર પડે છે કે નાવમાં બેસનાર વ્યક્તિ એ ખુદ ભગવાન રામ છે શ્રી રામ છે તો એનો જે પ્રેમ છે રામ પ્રત્યેનો એ ઉભરી આવે છે એ એમ ના નથી પાડી દેતા કાવ્યમાં આપણને એવું કીધું છે આપણે સમજી જ ગયા છીએ કાવ્યમાં આપણને એવું કીધું છે કે ભાઈ નાવિક છે શ્રીરામને હોળીમાં બેસવાની ના પાડી દે છે ખરેખર છે એવું જ પણ એ ના પાડવા પાછળનું એક કારણ એ હતું કે નાવિક એવું સમજતો હતો કે ભગવાન રામની પૂજા કરવી સેવા કરવાનો મને ફરી પાછો મોકો ક્યારે મળે તો એ ભગવાન રામના ચરણ છે એ ધોઈ અને એની ભક્તિનો લાભ લેવા માંગતા હતા નાવિક એટલા માટે એમ કહે છે કે ભાઈ હું શ્રીરામને હોળીમાં બેસાડીશ નહીં બરાબર એ રામાયણનો કેવટ પ્રસંગ છે એ કેવટ પ્રસંગ આપણને અહીંયા નાવિક વળતો બોલ્યો એ રીતે કાવ્યમાં મૂકેલો છે જ્યારે તમે કદાચને રામાયણ જોયું હોય તો એ પ્રસંગ
જોયો હોય તો તમને યાદ આવે કદાચ આપણે કાવ્ય ચાલી ગયું હોય તો કદાચ આપણું કાવ્ય પણ ત્યારે તમને યાદ આવ્યું હોય કે હા આવું કંઈક આપણે કાવ્યો આવે છે બરાબર તો હવે એ કાવ્ય છે એના વિશેની માહિતી આપણે પહેલા લઈ લઈશું હવે કાવ્ય છે એ કાવ્યના સર્જક છે ભાલણ નાવિક વળતું બોલ્યો કાવ્યના સર્જક છે ભાલણ અને ભાલણનું બીજું નામ છે પુરુષોત્તમ જો આ પ્રશ્ન પૂછાય છે માગ્યા મુજબ બરાબર ભાલણનું અપર નામ શું હતું અપર એટલે કે બીજું નામ તો કે પુરુષોત્તમ અને નાવિક વળતું બોલ્યો કાવ્ય છે એક કાવ્યો એ આખ્યાનના રચયિતા આખ્યાનના રચયિતા ભાલણ છે બરાબર આપણે જે કાવ્ય આવે છે નાવિક વળતો બોલ્યો એ પદ છે પણ આખ્યાનની રચના કરનાર ભાલણ છે એટલે ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે એક એ પણ પૂછાય છે એ પણ અંડરલાઈન કે નોટ ડાઉન કરીને રાખી લેજો કે આખ્યાનના પિતા કોણ છે તો કે ભાલણ છે અને ભાલણે આખ્યાનના કઈ કથા નો આધાર લઈ અને આખ્યાનોની રચના કરેલી છે તો કે પૌરાણિક પૌરાણિક એટલે કે પહેલાની જે કઈ કથાઓ છે જેમ કે રામાયણ છે મહાભારત છે એના કઈ પ્રસંગો લઈ અને એની ઉપર આખ્યાનની રચના કરેલી છે હવે જે કવિ પરિચય છે કવિ પરિચયમાંથી બે પ્રશ્નો નીકળે છે પહેલું કે ભાલણનું બીજું નામ શું છે તો કે પુરુષોત્તમ અને પુરુષોત્તમ એ કોનું બીજું નામ છે તો કે ભાલણનું ત્યાર પછી તો કે આખ્યાનના પિતા કોણ છે તો કે ભાલણ આ બે પ્રશ્નો છે એ કવિ પરિચયમાંથી નીકળે છે હવે કાવ્યને સમજીએ કે કાવ્યમાં શું કહેવા માંગે છે તો કે કાવ્ય જે છે એ વાલ્મીકી રચિત કેવટ પ્રસંગ છે જો આ એટલા માટે કહું છું કે ક્યારેક ક્યારેક માગ્યા મુજબમાં પૂછાઈએ છે કે નાવિક વળતું બોલ્યો એ કયા પ્રસંગને દર્શાવે છે તો કેવટ પ્રસંગ દર્શાવે છે બરાબર અને અયોધ્યાથી વનવાસ જવા માટે જ્યારે શ્રી રામ છે એ નીકળે છે અને નદી ઓળંગવાની હોય છે ત્યારે નાવની જરૂર પડે છે હવે નાવમાં બેસવા માટે શ્રી રામ લક્ષ્મણ સીતા અને વિશ્વામિત્ર એ લોકો તૈયાર થઈ જાય છે પણ નદી કિનારે પહોંચતા નાવિક છે એ નાવિક રામને બેસાડવાની ના પાડે છે નાવિક એવું કહે છે કે ભલે લક્ષ્મણ બેસે સીતા બેસે વિશ્વામિત્ર બેસે પણ હું રામને નાવમાં બેસાડીશ નહીં એની પાછળનું એક કારણ હોય છે ક્યાંક વાત નાવિકે એવી સાંભળી હોય છે કે શ્રી રામના ચરણ રજથી અહલ્યા છે એ પથ્થર બની ગઈ હતી પહેલા અહલ્યા પથ્થર બની ગઈ હતી કોઈના શ્રાપના હિસાબે એ પથ્થરમાંથી ફરી પાછી શ્રી અહલ્યા બની જાય છે શ્રી રામના ચરણની રજ અને છેલ્લા અહલ્યાને એવો શ્રાપ લાગેલો હોય છે કોઈ બરાબર તો એના હિસાબે પથ્થર બની જાય છે પણ એ પથ્થર બનેલી અહલ્યાને શ્રીરામ અડે છે તો એ ફરી પાછી જીવંત બની જાય છે આ વાર્તા છે આ વાત છે એ નાવિકે સાંભળેલી હોય છે એટલા માટે એવું કહે છે કે ભાઈ જે મેં વાત સાંભળી છે એમાંથી તો અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે અને મારી હોળી છે એ પથ્થર બરાબર છે કાસ અને લાકડું કાસ અને પથ્થર બે એક એટલે શું કહે છે કે ભાઈ જો પથ્થરમાંથી સ્ત્રી બની જતી હોય તો લાકડામાંથી પણ કાસ્ટમાંથી પણ સ્ત્રી બની જાય હવે મારી પાસે નાવી એવું કહે છે રામને કે મારી પાસે આજીવિકાનું એક જ સાધન છે હોળી બરાબર જો તમે હોળીમાં બેસો તો મારી હોળી છે એ પણ સ્ત્રી બની જશે અને મારા ઘરે મારી પત્ની તો છે તો બે બે સ્ત્રી હશે તો હું બેનું ભરણ પોષણ કેવી રીતે કરી શકીશ એકદમ નિર્દોષ ભાવ છે એ નાવિકનો અહીંયા છલકાય છે અને નાવિક છે એ રામની ભક્તિ કરવા માંગે છે એટલા માટે એ પોતાનો આ નિર્દોષ ભાવ છે એ રામ સમક્ષ વ્યક્ત કરે છે તો વિશ્વામિત્ર છે એ હસી અને બે વચ્ચેનું સમાધાન કરાવે છે કે શ્રીરામ છે એ અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર છે બરાબર વિશ્વામિત્ર
नाविक ने यूं सूचन करे छे कि भाई श्रीराम ना पग छे ए तू पखाड़ी ले, એટલે કે શ્રીરામ ના પગ ની રજ છે તું ધોઈ ના, એના ચરણ ને તું ધોઈ નાખીશ તો ચરણ ની ધૂળ નીકળી જશે, તો તારી નાવ છે એ સ્ત્રી બનશે નહીં, અને નિર્દોષ સહજ સ્વભાવ ધરાવતો નાવિક છે એ વિશ્વામિત્ર ની આ વાત માની જાય છે, અને ભગવાન શ્રી રામ ના પગ છે એ પગ ને ધોવે છે અને પછી પોતાની નાવમાં બેસાડવા માટે સંમત થઈ જાય છે, અને આપણું કાવ્ય છે એ અહીંયા પૂરું થઈ જાય છે. બરાબર, હવે કાવ્યની અંદર એવા એવા પ્રશ્નો પૂછાય છે. પહેલો પ્રશ્ન તો એ જ પૂછાય છે કે નાવિક છે એ શ્રીરામને હોળીમાં બેસાડવાને શા માટે નામ આપે છે. આ મોટો પ્રશ્ન પૂછાય છે. બરાબર, કે નાવિક છે એ શ્રીરામને શું કામે ના પાડે છે, હોળીમાં બેસાડવાને શા માટે ના પાડે છે? તો એનો જવાબ શું આવશે તમને ખબર છે કે ભાઈ એને એવી એક વાત સાંભળેલી હોય છે કે અહલ્યા કોઈ શ્રાપથી પથ્થર બની જાય છે, પણ ભગવાન શ્રીરામની ચરણ રજ અડવાથી એ પથ્થર બનેલી અહલ્યા ફરી પાછી જીવંત બની જાય છે, સ્ત્રી બની જાય છે. અહીંયા નાવિક એવું વિચારે છે કે જો શ્રીરામના પગની ધૂળ છે એ મારી નાવને અડશે તો નાવ છે એ પથ્થર બની જશે, અને પોતાની પાસે આજીવિકાનું તો એક જ સાધન છે. બરાબર, એની પાસે ભરણ પોષણનો બીજો કોઈ માર્ગ નથી, તો એ હવે આજીવિકા કેવી રીતે મેળવી શકે? એટલા માટે નિર્દોષ ભાવ સહજ નાવિક છે એ શ્રીરામને બેસાડવાની ના પાડે છે. પાછું એને બીજું એ પણ ટેન્શન છે કે બે સ્ત્રી, એક સ્ત્રી તો ઘરે છે જ પોતાની પત્ની, જો હોળી છે પણ સ્ત્રી બની જશે તો એ બે સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતે કરી શકશે? એટલા માટે એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડવાની ના પાડે છે. આવો પ્રશ્ન એક પૂછાય છે, જવાબ આપણી પાસે આવો આવે છે. ત્યાર પછી નાના પ્રશ્નો છે, એ પ્રશ્ન પૂછાય છે કે શ્રીરામને કેવા કહ્યા છે? તો કે અશરણ શરણ, એટલે કે નિરાધારના આધાર કહ્યા છે. બરાબર, પછી કઈ નદીની વાત આવી છે? તો કે ગંગા જળ લઈ, કઈ જળ લઈ અને શ્રીરામના પગ પોખાડવાની વાત આવે છે. પછી નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે, કોને કોને સંમતિ આપે છે એમ કીધું છે, તો એમાં રામ ને સંમતિ નથી આપતા, એટલે લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર એ ત્રણ જણાને સંમતિ આપે છે. આટલા પ્રશ્નો છે એ પહેલા કાવ્યની અંદરથી પૂછાય છે. બરાબર, હવે સમજાઈ ગયું કે પહેલા કાવ્યની અંદર શું આવે છે કમ્પ્લીટ ને? હવે ત્યાર પછીનું કાવ્ય છે સાત, વનમાં ચાંદલીઓ ઉગ્યો. વનમાં ચાંદલીઓ ઉગ્યો એટલે શું? તો કે ભાઈ અહીંયા નાયિકા એવું કહે છે કે પોતાનો જે વન એટલે તો કે એકલતા, અને ચાંદલીઓ એ પ્રિયતમના આગમનનું સૂચન છે. તો પ્રિયતમ છે એ આવે છે એટલા માટે પ્રિયતમ ખુશ છે કે પોતાની એકલતા છે એ દૂર થવાની છે. બરાબર, હવે ઘણા ટાઈમથી પોતાના પ્રિયતમની રાહ જોતી પ્રિયતમા છે એ નું વર્ણન અહીંયા કરેલું છે, પણ અહીંયા નાયક છે, નાયક એટલે કે પ્રિયતમ અને નાયિકા એટલે પ્રિયતમા. બરાબર, નાયક છે એ એવું વિચારે છે કે ભાઈ પોતાની સાથે જો એની મજબૂરી છે કે નાયિકા રોકાવાનું કહે છે તો એ પોતે રોકાઈ નથી શકતા, શું કામે? તો કે સાથે એના ભાઈબંધ છે, એટલા માટે દરેક વખતે નાયિકા છે એ નાયકને રોકાઈ જવાનો આગ્રહ કરે છે કે ભાઈ તમે રોકાઈ જાઓ. બરાબર, પોતાની લાગણી છે એ લાગણીને વાચા આપતું આ લોકગીત અહીંયા મૂકેલું છે આપણને, વનમાં ચાંદલીઓ ઉગ્યો. હવે લોકગીત એટલે શું એ પણ પ્રશ્ન આપણને પૂછાય છે કે લોકો દ્વારા, લોકો વડે, લોકોથી રચાયેલું ગીત એટલે લોકગીત. હવે લોકગીતની રચના શું કામે થઈ? તો કે ભાઈ પહેલાના સમયમાં મનોરંજનના કોઈ પણ સાધનો ના હતા, અને લોકો પોતાનો થાક, દુઃખ, દર્દ, સુખ વહેંચવા માટે સાથે બેસી અને ગીત ગાતા, બોલતા, સાંભળતા, એનાથી લોકગીતનો જન્મ થયો છે. હવે એક પ્રશ્ન એ પણ પૂછાય છે કે લોકગીતના રચયિતા કોણ છે?
तो लोकगीत ना रचयिता लोक समूह कोई लेखक होय नहीं। हवे आज है काव्य छे ए काव्य मां नायिका ना हृदय मां रहेलो उल्लास छे आनंद छे ए व्यक्त करेलो छे के नायक छे ए नायिका ना घरे आवे छे तो नायिका एवं कहे छे भाई आव्या छे तो उतारो करीने जाओ दातन करीने जाओ स्नान करीने जाओ जमीने जाओ मुखवास खाईने जाओ आवो बधो आग्रह करे छे पण दरेक वखते नायक छे ए नायिका ने रोकावा माटे ना पाड़ी दे छे शुं काम एम तो के अहींया नायक नी मजबूरी छे के एनी साथे एना मित्रो छे एटला माटे ए मित्र धर्म निभावा माटे ए नायिका नी साथे रोकाई शकता नथी ए एनी मजबूरी अहींया दर्शावे छे अने दरेक जग्याए छे ए नायिकानो आग्रह अने नायकनी मजबूरी કાવ્યની અંદર વ્યક્ત થઈ જાય છે બરાબર હવે પોતાના હૃદયના ઉલ્લાસો અને વિરહનો ભાવ છે એ પણ કાવ્યની અંદર અહીંયા વ્યક્ત થયેલો છે અને કાવ્ય અહીંયા આપણું પૂરું થઈ જાય છે બહુ એટલું બધું લોકગીત અઘરું ના હોય તો આ પણ એટલું બધું અઘરું નથી એકદમ ઇઝીલી સમજાઈ જાય છે હવે આ લોકગીતની અંદરથી કયા કયા પ્રશ્નો પૂછાય છે તો કે ભાઈ પહેલો પ્રશ્ન છે નાયકના આતિથ્ય માટે નાયિકા સીસી તૈયારી કરે છે સીસી વિનંતી કરે છે ભાઈને રોકાઈ જવા માટે સ્નાન કરવા માટે મુખવાસ લેવા માટે આ બધી વિનંતી કરે છે ને એ બધું જવાબની અંદર આવશે એટલે એ પ્રશ્ન ટીક કરી નાખજો કે નાયકના આતિથ્ય માટે નાયિકા છે એ કઈ વિનંતી કરે છે ત્યાર પછી છે એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે અથવા તો વનમાં ચાંદલિયો ઉગ્યો જોઈને નાયિકાને સૂરજ થઈને લાગ્યો કેમ લાગે છે તો કે પોતાની જે એકલતા છે એ દૂર થાય છે અને એના માટે આશાનું કિરણ છે એ જાણે કે ઉગી નીકળતું હોય એટલા માટે વનમાં ચાંદલિયો ઉગ્યો એમ નાયિકા બોલે છે પણ એના માટે આશાનું કિરણ થઈને જાગ્યો છે એટલા માટે સૂરજ થઈને ઉગ્યો એવો શબ્દ મૂકેલો છે એક એ પ્રશ્ન પૂછાય છે ત્યાર પછી પૂછાય છે નાયક નથી રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે તો કે એની મિત્ર ધર્મ નિભાવવાની અને મજબૂરી છે કઈ ભાવના છે તો કે તેની રોકાઈ નથી શકતા એ મજબૂરી છે અને મિત્ર પ્રત્યેનો ધર્મ નિભાવવાનો છે એ મિત્ર ધર્મ પણ અહીંયા આપેલો છે જો ભાવ પૂછો છે એક મજબૂરી પણ છે અને મિત્ર ધર્મ પણ નિભાવે છે હવે એક પ્રશ્ન એની બાકીમાં એ પણ પૂછે છે કે વન અને ચાંદલિયો શેનું પ્રતીક છે તો વન છે એ નાયિકાના એકલતાનું પ્રતીક છે જ્યારે ચાંદલિયો છે એ પ્રિયતમાના પ્રિયતમના આગમનનું સૂચન કરે છે બરાબર હવે બસ આટલા પ્રશ્નો છે એ કાવ્ય સાતની અંદરથી પૂછાઈ શકે એવા છે તો એ નોટ ડાઉન કરીને રાખી દેજો કાવ્યની અંદર શું આવે છે એ પણ મેં તમને કહી દીધું છે આ બે કાવ્યની અંદર બહુ એટલું બધું વ્યાકરણ નથી નીકળતું સમાનાર્થી વિરુદ્ધાર્થી કે રૂઢિપ્રયોગ અને નીકળે કદાચ એકાદો શબ્દ એવો હોય તો બહુ ઇઝીલી આવડી જાય એવા છે બહુ એવા તળપદા શબ્દો છે આપેલા છે નહીં એટલા માટે કાવ્ય એક અને કાવ્ય સાત ની અંદર જે કઈ પ્રશ્નો મેં આપેલા છે એ પ્રશ્નો તમે તમારી બુકમાં નોટ ડાઉન કરીને રાખી દેજો એટલે કે બધા જ ચેપ્ટર આપણે જોતા જશું કે શેમાં કંઈ બાકી રહી જાય છે કયા પ્રશ્નો પૂછાય છે કેવી રીતે પૂછાય છે એ બધું જોતા જશું બરાબર 31% બાદનો કોર્સ છે કે આ તમારી પાસે લખેલો હોવો જોઈએ કંઈ પણ અને આજના બે કાવ્યો છે એ રિવિઝન થઈ ગયું છે કાવ્ય આપણે ચોથું ત્રીજું કાવ્ય બાકી છે બરાબર એ પણ આપણે આવતા લેક્ચરમાં જોઈ લઈશું થેન્ક યુ